હેલો સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ સિક્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ, એમાં આપણે યુનિટ નંબર 4 વોચ યોર વોચ શીખી રહ્યા છે. અગાઉ મેં તમને એક સરસ મજાનો એનિમેશન સાથેનો એક સ્ટોરીનો વિડીયો મેં તમને મોકલ્યો હતો, બરાબર છે ને, જે અમને ખરાબ અનુભવ થયો હતો. હવે એ ખરાબ અનુભવમાં કેવું છે કે પેલા એવા ડ્રાઇવિંગ લાયસન્સ ઘરે ભૂલી ગયેલા અને પોલીસમેન ને ટ્રાફિક પોલીસે તેમને રોકેલા, ટ્રાફિક એમને લાયસન્સ માંગ્યું, તેમનું વોલેટ પણ તે ઘરે ભૂલી ગયેલા, તો પછી બાઇક એમણે જપ્ત કર્યું, પછી શું બસમાં ગયા, ત્યાંથી લઈને આવ્યા, લાઇસન્સ બતાવ્યું, પછી તેમને બાઇક મળ્યું. ત્યાં સુધી ઓફિસમાં એમણે જવા માટે લેટ થઈ ગયું, પરંતુ જ્યારે ઓફિસમાં જાય છે ત્યારે તેમને યાદ આવે છે કે અરે આજે તો શું થયો, રવિવાર થયો તો ઓફિસમાં તો રજા હતી. એટલે આ પ્રમાણે જે દરરોજની ટેવ થયેલી હોય એ દરરોજની ટેવના કારણે તેઓ ભૂલી ગયા અને સવારે ઉઠીને તેઓ ઓફિસ ચાલ્યા ગયા, બરાબર છે. એ પ્રમાણે હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 8. તેમાં શું છે તો કે આ થોડા જૂથ છે, વાંચવાના છે કે ટુક અ સર્વર, સ્નાન કરવું, રીચ ઓન ટાઈમ, પહોંચ સમયસર પહોંચવું, ફેલ ટુ સ્ટોપ, ઊભું રાખવામાં નાસીપાસ રહેવું એટલે કે ફેલ થવું, રેન ધ રેડ લાઇટ એટલે કે ભાઈ જે આપણે નિયમ પ્રમાણે જ્યારે રેડ લાઇટ આપણું જે સ્ટેશન આપણે સિટીની અંદર બરાબર છે ને ટ્રાફિક રૂલ્સ હોય છે ત્યારે ત્યાં લાલ લાઇટ થાય ત્યારે આપણે ઊભું રહેવું, પરંતુ તે કોઈ ના ઉપર જતા રહે તો એને તોડ્યું કહેવાય, બરાબર છે. ફેસ ધ લાઇસન્સ એટલે લાઇસન્સ તોડી સાથે રાખવું, વેન્ટ બેક હોમ, પાછું ઘરે આવવું, પેડ ધ ફાઇન એટલે કે ફાઇન, આ ફાઇનનું અર્થ બે પ્રકારે થાય, ફાઇન એટલે સરસ પણ થવું અને ફાઇન એટલે દંડ પણ થવો, બરાબર છે. કપ ઓફ ટી થોડું એમ, કપ ઓફ ટી એટલે થોડું આમાં બે પ્રકાર થાય, ચાનો કપ અથવા એકદમ નજીક કહીએ ને કે ભાઈ હું મારા ઘરેથી થોડો કપ ઓફ ટી જ મીટર દૂર છું એટલે થોડુંક જ દૂર છું, આના બે અર્થ થઈ શકે. કપ ઓફ ટી એટલે ચાનો કપ, અથવા કોઈ પણ વસ્તુની એકદમ નજીક તમે હો તો કપ ઓફ ટી, એ પણ તમે યુઝ શબ્દ વાપરી શકો છો. જ્યારે કોઈ પણ આપણે એક્સક્યુઝ બી શબ્દ છે આપણે શીખવીએ છીએ અહીંયા ગુડ મેનર્સમાં, કે બે વ્યક્તિ વાત કરતા હોય ત્યારે અથવા બીજા કોઈનું તમારે કામ હોય ત્યારે એક્સક્યુઝ બી શબ્દ યુઝ કરીને તમારે એમની સાથે હેલ્પ માગવી, બરાબર છે ને. લાઇક હેલ્પ એટલે કામ કેવું છે કે નર્ક જેવું કહીએ ને, બરાબર છે. એ પ્રમાણે હવે આગળ થોડું શીખીએ કે ભાઈ આપેલા શબ્દોને મળતા આવતા અર્થ શોધીને લખો, જોડીમાં કામ કરો. અહીંયા મેં તમને બધા શબ્દો છે એમાંથી શબ્દ સાચો શબ્દ શોધીને લખવાનો હતો, તમારી આસાની માટે સવલત માટે મેં અહીંયા તમને અર્થ ખબર પડે એના માટે પહેલેથી ગુજરાતી અર્થ લખેલા છે. કે ચાલો પહેલાં પહેલું છે નોઈઝ, નોઈઝ એટલે ઘોઘાટ. એમાંથી એમાં ત્રણ ઓપ્શન છે, મ્યુઝિકલ સાઉન્ડ એટલે સંગીતિક અવાજ, લાઉડ સાઉન્ડ એટલે મોટો અવાજ, અને લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ એટલે કે મોટો અને અનિચ્છિત, જે આપણે અણગમતો હોય તેવો અવાજ, બરાબર ને. તો આમાંથી નોઈઝ એટલે ઘોઘાટ, તો ઘોઘાટમાં બેવું સેમ શું થયું તો ભાઈ લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ જે તમારે લખવાનું છે. પછી વિસ્પિયર્ડ એટલે ગણગણ્યું, આપણે ગણગણવું ને, આમને કોઈ આમ મોટેથી ના બોલે પણ આમ મનમાં અથવા ધીમે ધીમે અવાજે ગણગણે, બરાબર છે ને. એ પ્રમાણે કે સ્પોક સોફ્ટલી એટલે કે ધીમેથી બોલ્યો, ટોક સોફ્ટલી ધીમેથી વાત કરી, ટોક એટલે વાત કરવી, ટોક સ્લોલી ધીમેથી વાત કરી, બરાબર ને. તો આ બેનો અર્થ સરખો થાય, ધીમેથી વાત કરવી પણ આ તો બોલ્યો છે તો ભાઈ સ્પોક સોફ્ટલી આવશે. અહીંયા એપ્રોચ એટલે પાસે આવ્યો, એપ્રોચ બરાબર ને એટલે પાસે આવવું, તો કેમ વેરી ક્લોઝર એટલે કે એકદમ નજીક આવવું, કોલ્ડ એટલે બોલ્યો, અને આસ્ક એટલે પૂછ્યું, તો પાસે આવવા માટેનો સાચો શબ્દ કયો હશે, કેમ વેરી ક્લોઝર બહુ નજીક આવી ગયો. ફેચ એટલે લઈ આવવું, મેં તમને કહ્યું બરાબર આગળ કેમ કે ભાઈ ફેચ ધ લાયસન્સ લઈ આવો એમ, તો હવે લઈ આવવું, ઓર ગીવ ઇટ એટલે આપવું થાય, બ્રિંગ ઇટ એટલે લાવવું, અને કલેક્ટિક એટલે ભેગું કરવું, બરાબર. તો એનો સાચો આમાં કલેક્ટિક નહીં આવે ભેગું કરવું, પણ સાચો શબ્દ શું આવશે, લાવવું, બ્રિંગ સાથે લાવવું, બરાબર ને. તો તમારે બ્રિંગ ઇટ નીચે લીટી દોરવાની છે. હવે ફાઇન એટલે દંડ, મેં તમને ઉપર સમજાવ્યું કે ફાઇન બે રીતે અર્થ થાય છે, સરસ સારું હોવું, નહીં કહેતા હાઉ આર યુ, આઈ એમ ફાઇન હું સરસ છું, એ પ્રમાણે ફાઇનનો બીજો અર્થ થાય છે દંડ, બરાબર ને. હવે એનો ગુજરાતી શોધવાનું છે કે મની ટુ પે એઝ પનિશમેન્ટ એટલે કે સજા રૂપે ચૂકવેલા પૈસા, અર્ન મની કમાયેલા પૈસા, અને લોસ્ટ મની ગુમાવેલા પૈસા, તો આપણે દંડ ભરવો છે, તો દંડ જે આપણને થયો છે એ શું કહેવાય, તો કે સજા રૂપે આપણને ચૂકવેલા પૈસા. તો તમારે અહીંયા ટીક માર્ક કરી આ એક્ટિવિટી 8 જે આ છે તમારી નોટબુકમાં લખવાની છે અને બુકમાં પણ લખવાની છે. આગળ જોઈએ એક્ટિવિટી 9, એમાં આપણે જે આગળ ઘટના જોઈ બરાબર ને, પેલો આપણે એક્ટિવિટી 7ની એના આધારે આપણે અહીંયા સાચું ખોટું લખવાનું છે. યુ રીચ એટ ધ ઓફિસ એટ 9:30. હવે ત્યાં આઈની વાત કરી છે, હું
વાર્તામાં શું વાત થઈ છે હું એમ કે ભાઈ હું લેટ થયો આ પ્રમાણે હું લાયસન્સ ભૂલી ગયો પણ અહીંયા આ તમને ક્વેશ્ચન પૂછે કે તમે તો કે તમે 9:30 સાડા 9 કે ઓફિસ પહોંચ્યા તો ઓફિસે પહોંચેલા તો કે ના ટ્રાફિક સિગ્નલ પહેલાં પોલીસે રોકેલો ને તો અહીંયા શું આવશે ફોલ્સ યોર ડ્રાઇવિંગ લાયસન્સ વોઝ ઇન યોર વોલેટ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે એ તમારા વોલેટમાં હતું તો એમના વોલેટમાં જ હતું ને તો અહીંયા ટ્રુ આવશે ફોર ધ ફર્સ્ટ ટાઈમ પહેલી વખત યુ વેન્ટ બેક હોમ બાય બસ એટલે પહેલાં અમને જ્યારે આપ્યું નહીં લાયસન્સ ના બદલ તો અમે બસમાં ઘરે ગયા તો કે સાચી વાત ટ્રુ આફ્ટર સાવર યુ એન્જોયડ અ કપ ઓફ ટી એટલે કે નહ્યા પછી તમે ચાની મજા માણી માણી હતી તો કે ફોલ્સ કેમ તો કે લેટ થયું હતું ને બરાબર છે યુ સ્ટોપ યોર બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ એટલે જેવું ટ્રાફિક સિગ્નલ આવ્યું રેડ લાઇટ થઈ એટલે તમે બાઇકને ઊભી રાખી તો ના કેમ તો કે ભાઈ એનાથી ઊભું જ રહેવાયું નહીં એટલે રૂલ્સ તોડ્યો એટલે અહીંયા ફોલ્સ આવશે ફોર સેકન્ડ ટાઈમ બીજી વખત યુ વેન્ટ બેક હોમ ઓન યોર બાઇક બીજી વખત તમે તમારા બાઇકથી ઘરે પહોંચ્યા તો કે સાચી વાત કારણ કે તમે જ્યારે લાયસન્સ લઈને પાછા ગયા ત્યારે તમે તમારું બાઇક પાછું આપ્યું અને તમે ઓફિસ ગયા ત્યારે ખબર પડી કે આ તો સન્ડે હતી રજા હતી એટલે તમે પાછા ઘરે આવ્યા તો તમારા બાઇક પર જ આવ્યા ને તો અહીંયા ટ્રુ આવશે યુ ફોરગોટ ધ બેગ એટ હોમ તમે તમારા ઘરે બેગ ભૂલી ગયેલા બેગ ભૂલી ગયેલા નો શું ભૂલી ગયા હતા વોલેટ ને તો અહીંયા આવશે ફોલ્સ ધ પોલીસમેન ડીડ નોટ અલાઉ યુ ટુ બ્રેક ધ ટ્રાફિક રૂલ એટલે પોલીસમેને જે ટ્રાફિક રૂલ તમે તોડ્યો એ અલાઉ કર્યો નહીં સાચી વાત છે બરાબર ને તો અહીંયા ટ્રુ યુ હેડ અ ગુડ સ્લીપ તમે સારી ઊંઘ આવી તો ફોલ્સ ધ પોલીસમેન ડિમાન્ડ યોર આઈડેન્ટિટી કાર્ડ પોલીસમેને તમારું આઈડી કાર્ડ આઈડેન્ટિટી કાર્ડ ઓળખપત્ર માગ્યું ઓળખપત્ર માગ્યું હતું હા ઓળખપત્ર માગ્યું હતું શું માગ્યું હતું ડ્રાઇવિંગ લાયસન્સ છે તો આપણે શું આવશે અહીંયા ફોલ્સ તો ડ્રાઇવિંગ લાયસન્સ આવશે એટલે એ પ્રમાણે તમારે આપણે શીખ્યા એ તમારે જે આ છે એ બુકમાં પણ લખવાનું છે અને નોટબુકમાં પણ લખવાનું છે સામેના પેજ પર એક થોડીક નાની રહી છે કે ભાઈ ચાલો ઘરેથી નીકળતી હોય તમે શું ભૂલી ગયા શું લઈને નીકળ્યા તે પેલી વાર્તા હતી એના આધારે લખો તો આઈ ફોરગોટ તમે શું ભૂલ્યા ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર્સ જે આપણે બાઇકના પેપર્સ ને હોય ને ડ્રાઇવિંગ લાયસન્સ તે ભૂલી ગયા હતા ધેન આઈ ટુક પછી મેં શું લીધી બેગ એન્ડ ફોરગોટ શું ભૂલ્યા બેગ તો લીધી પણ શું ભૂલી ગયેલા તો કે વોલેટ એટ હોમ ધેન આઈ ટુક લાયસન્સ પછી પાછું મેં લાયસન્સ લીધું તો આ તમારા આ પણ તમારે ખાલી જગ્યાઓ બુકમાં પૂરવાની છે અને નોટબુકમાં પણ લખવાની છે તો વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં એક્ટિવિટી 8 અને 9 એ તમારે બુકમાં અને નોટબુક બંનેમાં લખવાની રહેશે હવે આગળ આપણે વિડીયો જોઈશું ત્યાં સુધી થેન્ક યુ